અસલામ અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ દસ આંતરરાષ્ટ્રીય વેપાર વિદ્યાર્થી મિત્રો ગયા સેશનમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારના મહત્વના પાંચ મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું આંતરરાષ્ટ્રીય વેપારનો છઠ્ઠો મુદ્દો છે ઊંચું જીવન ધોરણ આંતરરાષ્ટ્રીય વેપારમાં શું થાય છે તો આંતરરાષ્ટ્રીય વેપારમાં એક દેશમાંથી બીજા દેશમાં ખરીદી અને વેચાણ થાય છે જેના દ્વારા જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ સ્થપાઈ છે આ હરીફાઈમાં ટકી રહેવા માટે જે તે દેશ પોતાના ઉત્પાદનની કિંમત ઓછી રાખે છે વાજબી કિંમત રાખે છે અને તેની સાથે સાથે સારી ગુણવત્તા આપે છે જેથી કરીને જે આયાત કરનાર દેશ છે તે તે દેશનો ઉત્પાદનને ખરીદી કરી શકે તો હરીફાઈમાં ટકી રહેવા માટે ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત ઓછી રાખે છે અને ગુણવત્તા સારી આપવાનો પ્રયત્ન કરે છે આમ સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે જો મળતી હોય તો જે મધ્યમ વર્ગના કે નીચલે વર્ગના લોકો છે તેઓ પણ સારી વસ્તુઓ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ નીચી કિંમતે ખરીદી શકે છે અને આ રીતે તેમની જીવન ધોરણમાં અને જીવનશૈલીમાં સુધારો થાય છે સાતમો મુદ્દો છે સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે આ રીતે સંપર્કમાં આવતા તેમના વચ્ચે સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે કઈ રીતે કે તેઓ એકબીજાના સાથે સંપર્કમાં આવે છે તો એકબીજા વિશે માહિતી મેળવે છે કે કયા દેશમાં શું વસ્તુ ચાલે છે કઈ ફેશન ચાલે છે કેવી સંસ્કૃતિ છે તેને સંપર્કમાં આવે છે તેની માહિતી મેળવે છે એકબીજાની સંસ્કૃતિને સમજે છે જેથી શું થાય છે તો લાંબા ગાળા ઉપર એકબીજા સાથે મળવાના કારણે એકબીજા સાથે સંપર્કમાં આવવાના કારણે ને સંવેદિતાના કારણે તેમની સંસ્કૃતિ તેમની ફેશન અને જ્ઞાન પોતાના દેશમાં પણ લઈ આવે છે આ રીતે જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે આઠમો મહત્ત્વનો મુદ્દો છે આપત્તિમાં સહાયરૂપ આપણે જાણીએ છીએ કે આપત્તિ એટલે કે જોખમો કેટલા પ્રકારના હોય છે તો બે પ્રકારના કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ જેમ કે દુષ્કાળ છે ધરતીકમ છે રોગચાળો છે વાવાઝોડું છે અથવા આ આગ લાગવી લૂંટફાટ થવી હડતાલો થવી આ બધી માનવસર્જિત આપત્તિઓ છે તો આ આપત્તિઓમાં શું થશે તો આપત્તિઓ વખતે વસ્તુઓનો પુરવઠો ખોરવાય છે કારણ કે ઉત્પાદન થતું અટકી જાય છે બીજું કે જે ઉત્પાદિત એકમો છે તેને પણ નુકસાન થાય છે આવા સમયે આંતરરાષ્ટ્રીય વેપાર આશીર્વાદ સ્વરૂપ પુરવાર થાય છે કઈ રીતે તો ભારત આપણો જે દેશ છે તે ખેતી પ્રધાન દેશ કહેવાય છે ખેતી એટલે કૃષિ કૃષિ માટે વરસાદ ખૂબ જરૂરી છે આપણા દેશમાં મોટાભાગના લોકો ખેતીનો ધંધો કરે છે તો વરસાદ જો પૂરતા પ્રમાણમાં ન પડે તો તે વર્ષે ખેતી એટલે કે કૃષિ ઓછી થાય છે અથવા તો નિષ્ફળ જાય છે આપણે જાણીએ છીએ કે કમોસમી વરસાદ જો પડે તો પાકને નુકસાન જાય છે આવા સમયે શું થશે આવા સમયે અનાજની અછત ઊભી થશે અછત ઊભી થાય તો તે જે અછત છે તેને પૂરી કરવા માટે વિદેશમાંથી અનાજની આયાત કરી શકાય છે અને એ રીતે દુષ્કાળ જેવી પદ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે આ રીતે જ્યારે પણ આપત્તિ આવે છે ત્યારે અન્ય દેશોમાંથી જે તે વસ્તુઓ જેની અછત હોય તેને મેળવીને કુદરતી આપત્તિ કે માનવસર્જિત આપત્તિમાં ટકી રહી શકાય છે નવમો મહત્ત્વનો મુદ્દો છે વિશ્વ એક બજાર આપણે જાણીએ છીએ કે વિકસિત દેશો છે તેમાં ઔદ્યોગિક વિકાસ થયેલો જોવા મળે છે તે દેશો સમૃદ્ધ રાષ્ટ્ર છે તેમાં ઊંચી ટેકનોલોજીનો વિકાસ થયેલો જોવા મળે છે ઊંચી ટેકનોલોજીના કારણે મોટા પાયા ઉપર વિકસિત દેશોમાં ઉત્પાદન થાય છે આ ઉત્પાદનને વેચવા માટે તેમણે જુદા જુદા દેશો જ્યાં તેની અછત છે તેવા દેશો શોધવા પડે છે એટલે કે એમણે સતત રીતે નવા બજારો શોધવા પ્રયત્ન કરવા પડે છે આ બજારો તેમના દેશની સીમાઓની બહાર હોય છે એટલે એમણે દેશની સીમાઓ ઓળંગીને પોતાનો બજાર વિકસાવવો પડે છે આ રીતે આંતરરાષ્ટ્રીય બજારનો વિકાસ થાય છે દુનિયાના વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે એક દેશ પોતાનું વધારાનું ઉત્પાદન વેચવા બીજા દેશ સાથે સંપર્કમાં આવે છે એ રીતે જે દેશમાં અછત છે તે દેશ પોતાના દેશમાં જે વસ્તુની અછત છે તે ખરીદવા માટે બીજા દેશનો સંપર્ક કરે છે આ રીતે જુદા જુદા દેશોમાં બજાર જેવી પરિસ્થિતિ બની જાય છે તેથી જ કહેવાય છે કે વિશ્વ એક બજાર છે આ થયા આંતરરાષ્ટ્રીય વેપારના મહત્ત્વના નવ મુદ્દા આગલા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ